આપણી સોસાયટીના પ્રમુખ શારદાબેન છે ને એમના ઘરે કમ્પ્લેન કરવા જવું છે. મમ્મી ચલ હું ઈદારી સાથે આવું છું. સારું ચલ. પાછા આવી ગયા એમને તમે ફરિયાદ કરવા? હા તો આવે જ ને, છેલ્લા એક મહિનાથી નળમાં પાણી નથી આવતું. તમે સોસાયટીના પ્રમુખ છો, તમારી જવાબદારીમાં આવે છે આ બધું. બો છે કે લાંચ વગર કોઈ કામ થતું જ નથી, પણ બસ કોઈને એક રૂપિયો પણ ખર્ચવો નથી. શાની લાંચ આપવાની? અમે લોકો મ્યુનિસિપાલિટીમાં વેરો નથી ભરતા. એ છોકરી, આમાં તને કઈ સમજ ન પડે? મને બધી જ ખબર પડે છે. હા શારદાબેન, હું ભલે નાની છું પણ મારી ખોપડી બહુ મોટી છે. એ જ કે તમારી અને મ્યુનિસિપાલિટીના ચેરમેનની મિલીભગત છે. તમે બંને મળેલા છો અને સાબિત કર્યા વગર મારી સામે આંગળી નહીં ચિંતા, કહી દઉં છું. સાબિત તો હું કરીને જ બતાવીશ મેડમ, એ પણ પ્રૂફ સાથે. અને એ દિવસે તમારી પાસે બોલવા માટે શબ્દ પણ નહીં હોય. મે આઈ કમિંગ સર. યસ, આવી જાવ સર. મારું નામ શ્રેયાંશી બારોટ છે અને હું અલકાપુરી સોસાયટીમાં રહું છું. એ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પાણી નથી આવતું. શું મને ખબર નહીં હોય, અહીંયા અમે અમતા બેઠા છીએ. જ્યારે તમને ખબર જ છે તો રિપેરિંગનું કામ ચાલુ કરાવો ને. શું કામ આ સીટ પર બેઠા છો? જ્યારે તમારો વારો આવશે ને ત્યારે જ થશે. સોસાયટીનો વેરો પણ તમને ત્યારે જ મળશે જ્યારે અમને ટાઈમ મળશે અને તમારો વારો આવશે ને ત્યારે.